મહેસાણામાં માર્ગ અને મકાન વિભાગ જે છે એની લાલિયાવેડી જે સામે આવી છે, જેમાં માર્ગ અને મકાન વિભાગ જે છે એની આ લાલિયાવેડી સામે આવી છે. તો કહી શકાય કે જેમાં કૈયલથી ગણેશપુરા વચ્ચે 3 કિલોમીટરના અધૂરા રોડથી ગ્રામજનો જે છે પરેશાન થયા છે. 6 મહિનાથી શરૂ કરવામાં આવેલ કામ હજુ અધૂરું છે, તેથી ગ્રામજનો કોન્ટ્રાક્ટર પર રોષે ભરાયા છે. અધૂરા બનાવેલા રોડ ઉપર સફેદ દસ્તથી પાથરી દેતા આજુબાજુના ખેડૂતો અને રાહતદારીઓ પરેશાન થયા છે. તો ઉડતી દૂડતી વાહન ચાલકો પણ હેરાન થયા છે. તેથી વહેલી તકે અધૂરા રોડનું કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો રસ્તો બંધ કરવામાં આવશે તેવી સ્થાનિકો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કૈયર રોડ આજે કેટલા ટાઈમથી બનતો નહીં, તો બહુ તકલીફ પડે છે. બધા ગામડે બને તો અમારે કૈયરના ગણેશપુરા શું કે રોડ બનતો જ નહીં. એમ એકદમ સારો રોડ હતો પણ તોડી નાખ્યો. તકલીફ એટલે અત્યારે પાસે બીજું સારું ને એવું બધું નાખ્યું છે, એટલું ઉડે છે ને કે ખેડૂતો આજુબાજુ તકલીફ પડે. સ્કૂલમાં જતા હોય બાળકો એમને તકલીફ પડે, બાઈકો લઈને જતા એમને તકલીફ પડે. સમસ્યામાં તો જો લચકો આવ્યો છે તે ઢોરણ ચાર પણ નહીં ખાઈ શકતો, એની અંદર નકરો ડસ્ટ ઉડેલો આવ્યો છે. પાકમાં જો એરંડાનું નુકસાન છે, રાયડામાં નુકસાન છે, લચકામાં નુકસાન છે, ઘઉંમાં પણ નુકસાન છે. ઘઉં આવ્યા છે, ઘઉં પણ છે, હવે બહાર નીકળવામાં તકલીફ પડે છે. ડસ્ટ ઉડેલું છે એના આધારે.